ભુજના લોકોના હૃદયમાં જેનું સ્થાન છે તે હમીસર તળાવમાં ઉગી નીકળેલ જંગલી વનસ્પતિ કાઢવાનું ભુજ પાલિકાએ શરૂ કરેલ પણ સેનિટેશન સાથે સંકળાયેલ કર્મચારીઓ અન્યત્ર કામગીરીમાં રોકાયેલા હોય આ વનસ્પતિ કાઢીને હમીસરને સ્વચ્છ બનાવવા માટેની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નકરું જૂઠાણું એ ભુજ નગરપાલિકા સત્તાધીશોનું. એવી રીતે જૂઠાણું બોલે, જોરથી બોલે, વારંવાર બોલે. કામગીરી થઈ ગઈ છે, વેલ બધી નીકળી ગઈ છે, વનસ્પતિઓ કોઈ છે નહીં, કેટલા ટ્રેક્ટરો નીકળી ગયા છે. પણ જ્યારે વાસ્તવિકતામાં પૂછવામાં આવે ત્યારે ખબર પડે કે અત્યાર સુધીમાં માત્ર 10-15 ટ્રેક્ટરો જ આ વનસ્પતિના ઝાડી નાખીને કાઢવામાં આવે છે. હું ગઈકાલે હમીસર તળાવની મુલાકાતે ગયો હતો અને એ જગ્યાએ બપોરે જઈ અને જોયું તો તમે રઘુનાથજીના આરા પાસેથી જોજો, તમે પારેશ્વર ચોક પાસેથી જોજો કે આરા ઉપર કેવો કચરો છે અને આજે પણ એની અંદર આ વનસ્પતિના જથ્થાઓ ત્યાં ઉપસ્થિત તમને દેખાશે. જે હાલત દેસરસર તળાવની થઈ છે એ જ હાલત હમીસર તળાવની થશે એ ચોક્કસથી છે. અને હું વારંવાર આ નગરપાલિકાના સત્તાધીશોને જગાડું છું પણ જાગતા નથી. એમણે કામગીરી કરી, બધું કર્યું પણ માત્ર દેખાવ અને ફોટા માટે. એના પછી કેટલી કામગીરી થઈ, કેટલા દિવસો કામ ચાલુ છે એની ઉપર કોઈ એમની મોનિટરિંગ નથી, કોઈ કામગીરી ઉપર જોવાવાળું નથી. આજે કેટલા દિવસથી કામ બંધ છે તમે જઈ અને જાતે જોઈ શકશો. હું ગઈકાલે ગયો હતો, ગઈકાલે કોઈ પણ જાતનું કામ ચાલુ નથી. માત્ર નકરા જૂઠાણા ફેલાવવાનું કામ, લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ નગર અધ્યક્ષા કરે છે એવું મારું ચોક્કસથી માનવું છે. એમ આ વખતે પણ કહું છું કે અત્યારે કાંઈ થયું નથી, પણ જો આગામી દિવસોની અંદર હમીસર તળાવની અંદર વનસ્પતિનું સામ્રાજ્ય સ્થપાઈ જશે અને જો વનસ્પતિઓ આખી અંદર પથરાઈ જશે તો આ તમામ ખર્ચ નગર અધ્યક્ષાને ભોગવવો પડશે એવું ચોક્કસથી અમારું કહેવું છે. સમગ્ર બાબતે ભુજ પાલિકાના નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ જણાવ્યું કે હમીસરમાં જે અત્યારે વનસ્પતિ ઉગેલી છે એને હટાવવાનું કામ ચાલુ જ રાખવામાં આવેલું છે, પરંતુ એ જે કર્મચારીઓ છે નગરપાલિકાના જ કર્મચારીઓ છે અને એ આ કામ કરે છે, એ સેનિટેશનના પણ સાથે સાથે કર્મચારીઓ છે. પણ જ્યારે COVID-19 માટે એ કર્મચારીઓને જવાનું હોય ત્યારે ફરજિયાત તમારે કામ બંધ રાખવું પડે છે અને ત્યાં એ લોકો PPE કિટ પહેરી અને એ લોકોને કામગીરી ત્યાં કરવી પડતી હોય છે અને તરત જ જો ત્યાં કામ કરીને આવે અને પછી એને આપણે પાણીમાં ઉતારી શકતા નથી, એમના હેલ્થને ઉપર પણ અસર પડતી હોય. એટલે જ્યારે જ્યારે કર્મચારીઓને ત્યાં કામ કરવા માટે જવાનું હોય છે ત્યારે આ કામગીરીમાં થોડી રૂકાવટ આવે છે. પણ અત્યારે હવે અમારી પાસે અમે એક મુંબઈની સંસ્થા છે એની સાથે પણ અમે વાતચીત કરવાના છીએ કે જે એવું મશીન જ લઈને આવે કે જે આખું તળાવ જ સાફ કરી આપતું હોય એવું મશીન એમની પાસે છે, પણ એ તો આખું તળાવ ભરાઈ જશે પછી પણ એ સાફ થઈ શકશે. હમીસર બ્યુટીફિકેશનના કામ અધૂરા છે. કચ્છમાં વરસાદ આવવાની તૈયારી છે ત્યારે હમીસરમાં ઉગી નીકળેલ જંગલી વનસ્પતિ તથા અન્ય કચરો સાફ થાય તેવી લોકોની લાગણી છે.